ચલો ગુડ મોર્નિંગ. આપણે ગઈ વખત યામ ભૂમિતિની અંદર 7.1 શરૂ કર્યું હતું. એની અંદર બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા, કોઈ પણ બે બિંદુ એટલે આવા બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું, એના માટેનું સૂત્ર આપણે લખ્યું હતું. એ બી બરાબર x1 માઇનસ x2 એનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 એનો વર્ગ શીખવાડ્યો હતો, અને એના આપણે 3 દાખલા પણ પૂરા કર્યા હતા. હવે દાખલા નંબર 2માં ચોપડી તમારે જોવાની, એમાં વાંચવાનું કે બિંદુઓ 0 0 અને 36 અને 15 એ ના યામ 0 0 છે, બીના યામ 36 અને 15, તો આ બે વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો અંતર શોધવા માટે એ અને બી વચ્ચેનું અંતરનું સૂત્ર જ મૂકવાનું, બીજું કંઈ કરવાનું નથી. તો એ બી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. અહીંયા x1ની જગ્યાએ આપણે 0 મૂક્યું, x2ની જગ્યાએ 36 મૂક્યા, અને વચ્ચે માઇનસ છે તો એનો વર્ગ. એ જ પ્રમાણે 0માંથી 15 y1 અને 15 જે y2 છે, અને 0માંથી 15 આપણે શું કરવાના, બાદ કરવાના. એટલે 0માંથી માઇનસ 15 જાય એટલે માઇનસ 15 રહે, 0માંથી માઇનસ 36 જાય તો માઇનસ 36. એટલે આની કિંમત અહીંયા ઉતારવાની, આની કિંમત અહીંયા. 36નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ, તો 36નો કોઈ પણ વર્ગ કરો એટલે હંમેશા માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. એટલે 36 × 36 કરશો એટલે એનો જવાબ આવશે 1296. કેટલો આવશે? 1296. હવે 15નો વર્ગ છે એટલે 15નો વર્ગ આપણે જાણીએ છીએ, કોઈ પણનો વર્ગ પ્લસ થાય એટલે વચ્ચેના પ્લસ એમના એમ, અને આનું પ્લસ થાય એટલે 15નો વર્ગ 225. હવે 1296માં તમે 225 ઉમેર્યો એટલે એનો સરવાળો આવશે 1521. કેટલો આવશે? 1521. 1521 એટલે ધારો કે આપણે 40નું વર્ગમૂળ છે તો 44 1600 થાય, તો 1600થી નાની કિંમત છે. એટલે તમારે પાછળ 90 છે તો 39 40નો મેળ આવતો નથી, તો આપણે થોડે એક સ્ટેપ આગળ જવાનું. એટલે તમારે ગુણી જવાનું પાછલી સંખ્યા આગળ, કે 99 81, તો 81માં એકડો આવે છે કે નહીં. એટલે તમારે એનું વર્ગમૂળ 39 × 39 કાઢવું પડે, નકર વર્ગમૂળ ભાગાકારની રીતે કરવું પડે. જે રીતે કરવું હોય એ રીતે કરી શકાય, નહીંતર અવયવ પાડીને પણ આપણે શોધી શકાય. એટલે બે બિંદુ વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું ભાઈ? 39 કિલોમીટર. હવે બીજો 7.2 ભાગ આપ્યો છે, આવતી વખત આપણે કામ કરીશું. હવે દાખલા નંબર 3 જુઓ, બિંદુઓ 1 5, એટલે અહીંયા આપણે બોર્ડ ઉપર લખેલા છે. બીજું બિંદુ આપેલું છે 2 3, એને બી કહીએ. ત્રીજું બિંદુ -2 -1 આપેલું, એને સી કહીએ. અને એવા સમરેખ, સમરેખનો મતલબ કેવો થાય કે આપેલા બધા જ બિંદુ એક જ રેખા ઉપર હોય, અહીંયા એ હોય, અહીંયા બી હોય ને અહીંયા સી હોય. તો આ પ્રમાણે ત્રણેય રેખાઓ જો એક જ રેખા ઉપર હોય તો એવા બિંદુઓને શું કહેવાય? સમરેખ. સમરેખ એટલે સમ અને રેખ એટલે એક જ રેખા ઉપર સરખા આવવા જોઈએ. કોઈ પણ બે બિંદુનો સરવાળો ત્રીજા બરાબર થવો જોઈએ, અથવા બધાનું અંતર પણ સરખું થવું જોઈએ. એટલે એના આપણે કેવા બિંદુ કહેવાય? સમરેખ. તો જોઈએ તો પહેલાં સમરેખ શોધવા માટે અહીંયા અંતર એ બી શોધવું પડે. તો જો અહીંયા એ બી લખ્યું, તો હવે આપણે x1 કહેવાય ના x2 કહેવાય. એટલે 1માંથી 2 જાય એટલે કેટલા આવે? -1. અને 5માંથી 3 જાય એટલે કેટલા રહે? 2. આવી ડાયરેક્ટ પણ સૂત્ર આ પ્રમાણે જ મૂકવાનું છે, પણ આપણે આ ડાયરેક્ટ લખ્યું છે કારણ કે સમયનો બચાવ થાય. એટલે 1માંથી 2 જશે એટલે કેટલા આવે? 1 -2 એટલે -1નો વર્ગ, 5 - 3 એટલે 2નો વર્ગ, -1નો વર્ગ 1 આવે, 2નો વર્ગ 4 આવે એટલે વર્ગમૂળમાં 5. એટલે પહેલો જવાબ આપણો એ અને બી વચ્ચેનું અંતર થઈ ગયું. હવે બી અને સી વચ્ચેનું અંતર શોધવું હોય તો આ 2 - - પ્લસ તમે અહીંયા 2 મૂકશો, પછી માઇનસ કૌંસમાં કરીને માઇનસ, એટલે -2 - પ્લસ થઈ જશે. એટલે 2 ને 2 કેટલા થશે? 4નો વર્ગ થશે. એવી રીતે 3 - - પ્લસ તો 3 ને 1 4, તો અહીંયા પણ 4નો વર્ગ થાય. 4નો વર્ગ 16, આ 16 2 32. હવે એના 2 ભાગ પાડીએ તો આવી રીતે લખવું જ લખી શકાય, 16 × 2, અને 16નું વર્ગમૂળ 4 નીકળે અને આ √2 એમને એમ થાય. એટલે આ રીતે લખવું હોય તો પણ આપણે લખી શકાય. એટલે 4√2 થયું આનું. પહેલાંનું વર્ગમૂળ 5 અંતર આવ્યું, આનું 4√2 આવ્યું. એ જ પ્રમાણે ત્રીજું આપણે જોઈએ સીએ. સીએમાં પણ કહ્યું તો આ જ પ્રમાણે સૂત્ર મૂકવાનું તમારે. x1ની જગ્યાએ -2 મૂકવાના, પછી પાછા -1 મૂકવાના, એટલે -2 ને -1 એટલે -2 + એટલે -2 અને -1 એટલે -3 થાય, અને -3નો વર્ગ થાય 9, જે આપણે અહીંયા 9 લખેલું છે.
પછી માઇનસ વન અને માઇનસ પાંચ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પાંચ ને એક છ તો આનો વર્ગ કેટલો થયો છ નો વર્ગ છત્રીસ હવે છત્રીસ ને નવ બે નો સરવાળો કરી એટલે પિસ્તાલીસ થાય એના ભાગ પાડીએ તો નવ પંચા પિસ્તાલીસ એટલે નવનું વર્ગમૂળ ત્રણ વર્ગમૂળમાં પાંચ થાય કેટલા થાય ત્રણ વર્ગમૂળમાં પાંચ એટલે એ પ્રમાણે એ બી નું અંતર આપણે જોયું રૂટ પાંચ આવ્યું આનું બીસી નું અંતર ચાર વર્ગમૂળમાં બે આવ્યું આનું અંતર ત્રણ વર્ગમૂળમાં પાંચ આવ્યું એટલે ત્રણ ને ચાર વર્ગમૂળ પાંચ થાય છે પણ સરવાળો કોઈ સરખો થતો નથી એટલે સમરેખ થતા નથી કોઈ પણ બે કિંમતનો સરવાળો ત્રીજા બરાબર થવો જોઈએ ધારો કે આનો ત્રણ વર્ગમૂળમાં પાંચ છે ને આનો એક વર્ગમૂળમાં પાંચ છે તો ત્રણ ને ચાર વર્ગમૂળ પાંચ થાય પણ અહીંયા ચાર વર્ગમૂળ બે છે એટલે બરાબર થતું નથી એનો મતલબ કે એ બી વત્તા સીએ નો સરવાળો એ બીસી જેટલો પણ થતો નથી માટે સમરેક બિંદુઓ નથી બરાબર છે હવે આપણે જોઈએ દાખલા નંબર ચોથો અને ચોથાની અંદર સમદ્વિબાજુ ત્રિકોણ સાબિત કરવાનો છે કેવો સમદ્વિબાજુ તો અહીંયા એના યામ આપેલા છે બીના યામ આપેલા છે અને સીના ચલો પહેલા અંતર એ બી શોધીએ બરાબર હવે એ બી અંતર શોધવા માટે પાંચમાંથી છ જાય એટલે એક પણ કેવો એક માઇનસ એક કોઈ પણનો વર્ગ પ્લસ થાય એટલે માઇનસ એકનો વર્ગ એક માઇનસ બે ને માઇનસ ચાર એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે ચાર ને બે છ છ નો વર્ગ છત્રી છત્રી ને એક સાડત્રીસ થાય એટલે વર્ગમૂળમાં સાડત્રીસ આનું વર્ગમૂળ નીકળતું નથી નીકળે તો કાઢવાનું ના હોય તો એમના એમ આ અવિભાજ્ય સંખ્યા છે એ જ પ્રમાણે બીસી તો છ માંથી સાત જાય એટલે માઇનસ એક અને માઇનસ એકનો વર્ગ આવશે એક એવી રીતે ચાર માઇનસ માઇનસ બે એટલે માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ એટલે ચાર ને બે થશે છ છ નો વર્ગ છત્રીસ છત્રીસ ને એક સાડત્રીસ એટલે આ પણ કેટલું આવશે વર્ગમૂળમાં સાડત્રીસ એ જ પ્રમાણે સીએ તો સાતમાંથી પાંચ જાય એટલે બે અને બે નો વર્ગ આવશે ચાર હવે અહીંયા માઇનસ બે આપેલા છે અને આ માઇનસ બે છે તો પહેલા એ આપણે મૂકીશું વાય વન ની જગ્યાએ માઇનસ બે અને વાય ટુ ની જગ્યાએ મૂકીશું માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ ટુ ને પ્લસ ટુ એટલે ઝીરો થઈ જાય અને ઝીરોનું વર્ગમૂળ થાય ઝીરો એટલે ચાર વત્તા ઝીરો એનો સરવાળો કરીએ એટલે ચાર થયો અને ચારનું વર્ગમૂળ કેટલું થઈ જશે બે હવે આપણને માગ્યું છે સમદ્વિબાજુ સમદ્વિબાજુ એટલે જેમ જે ત્રિકોણની કેવી સરખી હોય બે બાજુ આપણે વ્યાખ્યાઓ શીખેલા કે બાજુ ઉપરથી ત્રણ પ્રકાર આવે ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ બે બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ અને એક પણ બાજુ સરખી ના હોય તો વિષમ બાજુ કહેવાય એ ત્રિકોણના પ્રકારની અંદર તો આપણે સાબિત શું કરવાનું છે સમદ્વિબાજુ તો એ બી અને આ બી સી બે સરખા થઈ ગયા છે એટલે એ બી બરાબર બી સી છે માટે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ જેમ કહી શકાય એટલે આ સાબિત કર્યું બરાબર એટલે તમારે દાખલા નંબર બીજો ત્રીજો અને ચોથો આપણે કર્યો હવે પાંચમાં આપણે આકૃતિ આવતી વખત જોઈશું અને ત્યાં સુધીના ચાર સુધી દાખલા તમારે ગણવાના અને ઉદાહરણ પણ ગણવાના